नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय गुजराती पाठ चार लाखो वणजारो भाग त्रण भाग बे में आपणे विद्यार्थी मित्रों एक एक वाक्य में उत्तर अने विकल्पवाड़ा प्रश्न जवाब जोई गया। आज भाग त्रण में आपणे मुद्दासर प्रश्नों जोईशुं। तो चलो मारी साथे सूचना लखजो। नीचेना प्रश्नोना उत्तर बे त्रण वाक्य में लखो। लख्युं विद्यार्थी मित्रों, नीचेना प्रश्नोना उत्तर बे त्रण वाक्य में लखो। पहेलुं छे, डाग्यो गड़ी भर केम थंभी गयो। डाग्यो गड़ी भर केम थंभी गयो। जवाब लखजो विद्यार्थी मित्रों, डाग्याने आवतो जोई लाखाए आँख बतावी फिटकार आप्यो, तेथी डाग्यो गड़ी भर थंभी गयो। लख्यो विद्यार्थी मित्रों। बीजो लखजो, रकम खाते मंडावी लाखाए वाणिया ने शू कहूँ। जवाब लखजो विद्यार्थी मित्रों, शेठ जी महीनो पूरो थता रकम लईने आवी पहुँचीश, त्या सुधी डाग्या ने तमारे त्या मुकी जाऊँ छूँ। हवे त्रीजो प्रश्न लखजो, एक रात्रे शेठना घेर सी घटना बनी अने डागियाए सी मदद करी। पाछड़ प्रश्नार्थ चिन्ह विद्यार्थी मित्रों, जवाब लखजो, एक रात्रे शेठना घेर खातर पड़्यूं, डागियो शेठनू धोत्यूं खेंची तेमने एक वाड आगळ लई गयो, त्या खोदता सेठनो चोरायेलो बधोज माल अकबंध मळी आव्यो। आ रीते डाग्याએ सेठની મદદ કરી। હવે ચોથો પ્રશ્ન લખજો, ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું, શી રીતે? લખ્યું વિદ્યાર્થી મિત્રો, ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું, શી રીતે? જવાબ લખજો, ડાગિયાએ શેઠનું ખોવાયેલું ધન પાછું અપાવ્યું। ચોરે ધન જ્યાં દાટ્યું હતું તે જગ્યાએ ડાગિયાએ શેઠને બતાવી, ત્યાં ખોદતા બધો જ માલ અકબંધ મળી આવ્યો। લખ્યું વિદ્યાર્થી મિત્રો, હવે ચોથો પ્રશ્ન લખી ગયા આપણે, હવે પાંચમો પ્રશ્ન લખીશું। પાંચમો પ્રશ્ન લખજો વિદ્યાર્થી મિત્રો, વાણિયાએ ડાગિયાને વહેલો છુટ્ટો કરવાનું શા માટે વિચાર્યું? જવાબ લખજો વિદ્યાર્થી મિત્રો, ડાગિયાએ વાણિયાનો ચોરાયેલો માલ પાછો મેળવી આપ્યો, વાણિયાના હરખનો પાર ન રહ્યો, તેથી વાણિયાએ ડાગિયાને વહેલો છુટ્ટો કરવા માટે વિચાર્યું। હવે છઠ્ઠો પ્રશ્ન લખજો, પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું? પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું? જવાબ લખજો વિદ્યાર્થી મિત્રો, પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ જોયું કે દૂરથી એનો વહાલો ડાગ્યો સામે આવી રહ્યો છે। લખ્યું વિદ્યાર્થી મિત્રો, હવે સાતમો પ્રશ્ન લખજો, ડાગ્યો માથું પછાડી પછાડીને શા માટે મરી ગયો? ડાગ્યો
માથું પછાડી પછાડીને શા માટે મરી ગયો? જવાબ લખજો વિદ્યાર્થી મિત્રો. વાણિયાએ ડાગ્યાની કોટે ચિઠ્ઠી બાંધી ડાગ્યાને વિદાય કર્યો. ડાગ્યો મુદ્દત પહેલા લાડથી લાખા પાસે આવ્યો ત્યારે લાખાએ આંખ બતાવી ફિટકાર આપ્યો. આથી ડાગ્યો પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો. અસ્તુ વિધિ.